આમોદ તાલુકાના સુડી પાટિયા પાસે કારની અડફેટે દીકરીની નજર સામે પિતાનું કરુણ મોત. વરસાદને કારણે પિતા કોલેજે જતી પુત્રીને સુડી સ્ટેન્ડ ઉપર મૂકવા આવ્યા હતા. આમોદ તાલુકાના સુડી ગામના પાટિયા પાસે આજરોજ સવારે કોલેજ જતી દીકરીને એસટી સ્ટેન્ડ ઉપર મૂકવા આવેલા બસની રાહ જોઈ ઉભેલા પિતાને મોટર કારે અડફેટમાં લેતા પોતાની પુત્રીની નજર સામે જ પિતાનું કરુણ મોત થયું હતું, તેમજ અન્ય એક ઈસમને નાની મોટી ઈજા થઈ હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના સુડી ગામના પાટિયા પાસે આજરોજ સવારે પોતાની દીકરી હેતલબેન વારનને ઉંમર વર્ષ 19 કોલેજ જવાનું હોય, તેમજ વરસાદ હોવાથી પિતા દિલીપ ભીખાભાઈ વારંદ દીકરી હેતલને સુડી પાટિયા પાસે મૂકવા આવ્યા હતા અને પિતા તેમજ પુત્રી બસની રાહ જોઈને ઊભા હતા. ત્યાં જ બેફિકરાઈથી અને ગફલતભરી રીતે કારમુખી બનીને આવેલી એક મોટર કારે બસની રાહ જોઈને ઊભેલા પિતાને અડફેટમાં લેતા તેમનું કરુણ મોત થયું હતું. જ્યારે મોટર કારે અન્ય એક બાઇકને પણ અડફેટમાં લીધી હતી, જ્યારે સુડી ગામના ડાયાભાઈ દેવજીભાઈ પ્રજાપતિને અકસ્માતમાં ઈજા પહોંચી હતી. આમોદ પોલીસે અજાણ્યા મોટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પિતાને અકસ્માત થતાં પુત્રીએ તુરંત 108ને ફોન કર્યો હતો, જેથી વાઘરાની 108 તરફ ઘટનાસ્થળે પહોંચી હોવા છતાં ઇમરજન્સી સેવા આપતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયને પોતાની મનમનાઈ ચલાવી એક ઈજાગ્રસ્તને મૃત જાહેર કરી દીધો અને તેઓ પોતાની ફરજનું ભાન ભૂલી પોલીસની રાહ જોતા રહ્યા. તેમજ અન્ય એક ડાહ્યાભાઈ દેવજીભાઈ પ્રજાપતિને ઈજાઓ થઈ હતી, પરંતુ 108 દ્વારા આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચાડવાની તસ્દી લીધી ન હતી, જેથી મૃત પિતાની પુત્રી હેતલ વારંદે 108ની ટીમ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત 108ની ટીમ દ્વારા પોલીસની રાહ જોતા સુડી પાટિયા પાસે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેથી લોકો પણ અકરાયા હતા અને સુડી ગ્રામજનો ભેગા થઈ જતા 108ની ટીમ ઉપર આક્રોશ વ્યક્ત કરતા સાનમાં સમજી ગયેલી 108ની ટીમ દ્વારા તુરંત પોલીસની રાહ જોયા વગર ઈજાગ્રસ્ત તથા મૃતકને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. સુડી ગામ વાગરા તાલુકાને અડીને આવેલ હોય, જેથી વાઘરાથી 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલાના રાહદરીઓ તેમજ સુડી ગ્રામજનો તેમજ તેમના પરિવાર દ્વારા અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિઓને ખાનગી